बीजीशु प्रार्थना करवी तो महाराज के काम क्रोध लोभ मोह मद मत्सर ईर्ष्या अहंकार अने देहाभिमान मोटा मोटा बादशाहों ने पकड़ा ये आदिक जे अंतरशत्रु ते थकी अमारी रक्षा करजो। तो प्रार्थना करिए तो बधा दोष टळी जाय। प्रार्थना करिए रोज कही देवानो के आ बधाथी बचावजो, पछी करता होय एम करवानो तो बधा दोष टळी जाय। सभानताथी प्रार्थना करवामां आवे तो सभानताथी प्रार्थना क्यारे थाय के माणसने ख्याल आवी जाय कि आ मारी भूल छे, एने पोतानी भूल ओळखाई जाय एटले माणस जागृत थई जाय। जेटलो जागृत थाय एटलो दोष टाळवा माटे पुरुषार्थ करे अने जेटलो प्रबळ पुरुषार्थ वधे एटलू प्रार्थनानो ऊंडाण वधे। प्रार्थनानो ऊंडाण वधे एटली परमात्माने कृपा एना ऊपर वरसे। एटला माटे प्रार्थना अवश्य करवी जोईए। ऊंडाण वगरनी ऊपर छेल्ली प्रार्थना એ ક્યારે પરમાત્મા સુધી પહોંચતી જ નથી। ગાંધીજીએ એવું કહ્યું કે હું વિદ્યાનો માણસ નથી, હું તો પ્રાર્થનાનો માણસ છું। રાજકીય ક્ષેત્રે મને આટલી નિરાશાઓ આવ્યાના પ્રસંગો છે અને એમાંય હું શાંતિથી જો જીવ્યો હોઉં અને મારી શાંતિની બીજાને જો ઈર્ષ્યા આવી હોય તો એનું એક જ કારણ છે, કાયમ હું પરમેશ્વરને પ્રાર્થના કરું છું, કાયમ આશ્રમમાં પ્રાર્થના સભા થતી તો એ પ્રાર્થનાને આધારે હું શાંતિથી જીવ્યો છું। બીજી વાત બહુ સરસ કરે છે કે શરીરને જેમ ખોરાકની જરૂર છે એમ આત્માને પ્રાર્થનાની જરૂર છે। આમ તો ખોરાક કરતાં પણ પ્રાર્થનાની વિશેષ જરૂર છે, કારણ કે ક્યારેક ખોરાક વધુ પડતો થઈ જાય તો અપચો થાય, ઉપવાસની જરૂર પડે, પણ પ્રાર્થના ક્યારેય વધુ પડતી થતી જ નથી, જેટલી કરો એટલી ઓછી છે। એમાં ક્યારેય ઉપવાસનો પ્રસંગ આવતો જ નથી, માટે આનંદથી શ્રદ્ધાથી એકાગ્રતાથી ઊંડાણથી ભગવાનને પ્રાર્થના કરવી, કારણ કે પ્રાર્થનામાં ખાલી જીભ અને મગજ નહીં પણ સાચા હૃદયની પણ જરૂર છે, એટલે ભાવની ખૂબ જરૂર છે। એક ટાપુ ઉપર કાલા ગેલા ત્રણ માણસો રહે છે, એટલી બધી બુદ્ધિ આપણી દ્રષ્ટિએ નથી। હવે આ લોકો બીજો તો કાંઈ કામધંધો નથી કરતા, જે કાંઈ જાડી જંગલમાંથી મળતું હશે એ ખાઈને જીવતા હશે, પણ એટલા બધા ભલા ભોળા રોજ ઠાકોરજીને ત્રણે ભેગા થઈને આકાશની સામે હાથ ઊંચા કરી કરીને પ્રાર્થના કરે કે હે પરમેશ્વર, આવડા મોટા બ્રહ્માંડોનો તું ચરખો ચલાવે છે, આટલું મોટું કમઠાણ તું એકલો મહેનત કરે છે, તે અમને તો ઘણી વાર એમ થાય તું કેટલો થાકી જતો હોઈશ, અમને જો ત્યાં બોલાવી લે ને તો અમે તને પગ દબાવી દઈએ, તારે આટલા બધા દુનિયામાં આટા મારવાથી કપડાં મેલા થઈ ગયા હોય તો અમે તને ધોઈ દેશું, આવી કાયમ પ્રાર્થના કરે। હવે ખ્રિસ્તી ધર્મને માનનારા તો ક્રિશ્ચન ધર્મની અંદર એવું હોય કે પ્રાર્થના અમુક જે નક્કી હોય એ જ, આપણે જેમ જે આવે એ જ આવા દેવાય નહીં, એટલે આ વાતની ખ્રિસ્તી ધર્મના પાદરીને ખબર પડી। એટલે પાદરીને એમ થયું કે મારે આને પ્રાર્થના તો શીખવાડવી જ પડશે, ધર્મની મર્યાદા તોડે એ બરાબર નહીં। હવે આ ત્રણેય જે ટાપુ ઉપર હતા ત્યાં નૌકામાં બેસી અને પાદરી આવ્યા, ત્રણેય વ્યક્તિને કહ્યું કે તમે જેમ આવે એમ પ્રાર્થના કરો, હું તમારા કપડાં ધોઈ દઈશ ને તમારા પગ દાબી દઈશ, એવી પ્રાર્થના હોય જ નહીં। આ કચક તો અમને જેવી આવડી એવી કરીએ, તો કે હું તમને પ્રાર્થના શીખવાડું આ રીતે જ કરવાની, કોઈ દિવસ ફેરફાર નહીં કરવાનો, આ કે જો અમને આવડશે ને તમે ઘડી કાંઈ બેસીને ગોખાવો, થોડીક મોઢે થઈ જાય તો એવી કરશું, અમારા અહીં કાંઈ કામ નહીં, તમે આખો દી ભગવાનને પ્રાર્થના કર્યા કરીએ। એટલે પાદરીએ બેસાડી ત્રણેને બરાબર પ્રાર્થના ગોખાવી, પછી કહ્યું કે હવે તમારી જાતે બોલો, એટલે કડકડાટ ત્રણે બોલી ગયા, પાદરીને આમ થયું ગોખાઈ ગઈ, એટલે કીધું જો હવે આજ બોલજો, જો હવે બીજી પ્રાર્થના બોલ્યા તો આપણા પરમપિતા પરમેશ્વરીએ નારાજ થઈ જાય ને આપણી બાજી બગડી જાય, તે આ તો ત્રણેય બિચારા બહુ ભોળા હતા। પાદરીએ પ્રાર્થના શીખવાડી દીધી, નૌકામાં બેસી અને પાદરી દરિયાઈ માર્ગે આગળ ચાલતા થયા। આ ત્રણેય કહે છે ચાલો ને પાદરીએ શીખવાડી છે તો ઊભા થઈને હાથ જોડીને હાથ પહેલાં પ્રાર્થના કરીએ, ઊભા થયા ને તે ત્રણેય ભૂલી ગયા, અને એટલે જ આપણે એને બાળા ભોળા માનીએ છીએ, એટલી બધી કોઈ યાદ શક્તિ કે એવું નહીં। એટલે ત્રણેય બોલવા લાગ્યા પણ શબ્દો ભૂલાવા માંડ્યા, પેલો કે તને યાદ, તો કે નહીં મારે તો ભૂલાઈ ગયું,
ત્રણેય કહે છે હવે શું કરવું, અને પાદરી તો જતા રહ્યા ને એણે તો એવું કીધું કે જો બીજી પ્રાર્થના કરશો તો પરમપિતા પરમેશ્વર છે તમારા ઉપર કોપાયમાન થશે. તો ભગવાન રાજી ન થાય કાંઈ નહીં, પણ કોપાયમાન થાય એવું તો આપણે વાને તમે કાલા ગેલા કેમ કહેશો. એટલે આપણે હવે એક કામ કરીએ, આપણે ફરીવાર એ પાદરી પાસે જઈએ. હવે એનું વાણ તો દેખાય નહીં એટલું દરિયાઈ માર્ગે દૂર નીકળી ગયેલું. એટલે આ કહે છે તો હવે આપણે કેમ જવું, તો કે કેમ જવું શું, આપણે થોડા ભગવાનને વેચી ખાધા છે, આપણે કાલી ગયેલી પ્રાર્થના કરીએ અને ઓલી પ્રાર્થના ભલે ભૂલી ગયા પણ ઊંચા હાથ કરીને પરમેશ્વરને કહે છે કે હે પરમેશ્વર આ દરિયામાં ઝંપલાવીએ છે, ગમે ને પાદરીને પકડીને લઈ આવીએ, પણ અત્યાર સુધી અમે અજાણતા જે કાલી ગયેલી પ્રાર્થના તારા પગ દાબી દઈએ ને કપડાં ધોઈ દઈએ ને એ પ્રાર્થના જો તારા સુધી પહોંચી હોય તો અમને આજને આજ પાદરીનો ભેટો થઈ જાય, તો અમે પાકી પ્રાર્થના પાછા કરતા આવીએ. આવી રીતે કહે અને તેણે સીધા દરિયામાં, અને દરિયામાં એક વેંત પાણીથી અધર જાણે રોડે જતા હોય એમ ત્રણેય દોડ્યા જાય. પેલો પાદરી તો આમ અવળું ફરીને વાણ જાતું હશે, જઈને પાછળથી ત્રણ જણાએ વાણને ખેંચ્યું તો વાણ મીંડું અલગ ડોલક થવા. પાદરી આમ ફરીને જોવે એવા દરિયાની અંદર મોજા ઉછળે, આમ ગળા ગળા સુધી માણસ બળી જાય એવા મોજા, અને ઘૂઘવાટા કરતા દરિયામાં આ લોકો ત્યાં ત્રણે પાણી ઉપર ઊભા ઊભા કહે છે પાદરીજી ઓલી પ્રાર્થના અમે ભૂલી ગયા, તો અમે પાછા અહીં શીખવા આવ્યા. પેલો કે તમે આવ્યા કઈ રીતે આ દરિયામાં થાલી કેમ આવ્યા, તમને વાણ મળી રહે, અમને તો કાંઈ કોઈ વાણ લઈને લેવા આવે નહીં, માટે અમને હવે તમે પ્રાર્થના શીખવાડો ને. પાદરી વાણમાં ઊભો થઈને દંડવટ માંડો કરવા, તમારા પ્રાર્થનાને બિલકુલ જરૂર નથી, તમારી કાલી ગયેલી પ્રાર્થના એ ભગવાન સાંભળે. મારી વિશુદ્ધ શબ્દવાળી પ્રાર્થના મને નથી લાગતું હજી એણે સાંભળી હોય. એટલે પરમાત્માના દરબારમાં તમે પહોંચી ચૂક્યા છો, તમે તરી ચૂક્યા છો. આ વચનામૃત પણ એ જ બતાવે છે કે સાચા હૃદયની જે પ્રાર્થના છે, ભલે આપણે એને કાલા ગેલા કહેતા હોઈએ, સંસારી કહે છે રે ભગતડા ઘેલા છે, પણ એ ઘેલા નથી, પ્રભુને મન પહેલાં છે. એને કાલા ગેલા ભક્તો બહુ ડાયા ડાપણીયા તો ત્યાંય હળિયું કર્યા કરે, એટલે ઠાકોરજીને એ બહુ ગમતા નથી. તો આ વચનામૃતની અંદર પણ આ પ્રાર્થના બતાવી, અને મહારાજે બતાવ્યું એ પ્રાર્થના તો આપણા માટે ખરેખર પ્રસાદીભૂત કહેવાય. આપણે ઘણા સંતોની ને હરિભક્તોની બનાવેલી ને ગોખેલી પ્રાર્થના બોલતા હોઈએ, પણ આ વચનામૃતની પ્રાર્થના ઉપર તો આપણે ક્યારેય ધ્યાન દીધું નથી. લગભગ કોઈ સત્સંગે એવા નહીં મળે પૂજા કરીને આ પ્રાર્થના કરતા હોય, લગભગ કોઈ સાધુ પણ એવા નહીં મળે કે પૂજા કરીને એવું કહેતા હોય કે મહારાજ કુસંગી થકી અમારી રક્ષા કરજો.